ગુજરાતમાં શિવરાત્રિને દિવસે જૂનાગઢમાં કુંભનો મેળો અને અરવલ્લીના ઉમેદપુર ખાતે ખંડુજી મહાદેવનો મેળો ભરાશે, જેમાં હજારો લોકો દર્શન માટે ઉમટી પડશે. મેળો શબ્દ કાને પડતા જ દુહા, છંદ, રાસ, નૃત્યો, ગ્રામ વૈભવ, ધર્મ સંસ્કૃતિ, લોકવારસો, પરંપરા, શ્રદ્ધા, ઉત્સાહ, અનેકવિધ દ્રશ્યો નજરે ખડા થઈ જાય છે. જીવનના ઉલ્લાસનું મહામૂલ્લું પર્વ જ નહીં પરંતુ લોક સંસ્કૃતિનો ધબકાર છે. વિજ્ઞાને રેડિયો, ટેલિવિઝન, વિડીયો, સિનેમા સહિતના અત્યાધુનિક સાધનો આપ્યા હોવા છતાં પણ આપણા વૈવિધ્ય સભર લોકમેળાઓનું સૌંદર્ય અને આકર્ષણ ઝંખવાયું નથી. ગુજરાતમાં વર્ષ દરમિયાન નાના મોટા મળીને આશરે 1521 જેટલા મેળાઓ ભરાય છે. તેમાંના મુખ્યત્વે દેવી દેવતાઓ, સંતો, મહંતો, પીરના મેળાઓ હોય છે, જેમાં રામકૃષ્ણ, મહાદેવજી, હનુમાનજી, બળિયાદેવ, નાગદાદા, રણછોડરાય, માધવરાય, સિદ્ધપુરનો કાર્તિક પૂર્ણિમા સોમનાથ મેળો, મહાશિવરાત્રી, ભવનાથ શામળાજી અંબાજીનો મેળો અને અરવલ્લીના ઉમેદપુર દધાલિયા ગામે ભરાતા ખંડુજી મહાદેવ સહિતના મેળાઓ આજે પણ ઉલ્લાસપૂર્વક ભરાય છે. અને તે આજે એટલા જ મહત્વના છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઉમેદપુર દધાલિયા ગામે સદીઓથી ભાદરવા મહિનાના દર બીજા રવિવારે ઉમેદપુર દધાલિયા ગામે આવેલ સ્વયંભૂ ખંડુજી મહાદેવનો ભવ્ય મેળો ભરાય છે. લોકોની માનેલી માનતા પૂરી થતી હોવાથી લોકો મોટી સંખ્યામાં સ્વયંભૂ ખંડુજી મહાદેવના મંદિરના દર્શને કરવા માટે ત્યાં ઉમટે છે. શ્રદ્ધાળુઓની વધતી જતી ભીડને લઈ ગામ લોકો દ્વારા આ વર્ષે અનોખો નિર્ણય લેવાયો છે. આ શિવરાત્રિથી વર્ષમાં 2 વાર ખંડુજી મહાદેવનો મેળો ભરાશે. ભાદરવા મહિનાના દર બીજા રવિવારે અને શિવરાત્રિના દિવસે પણ આ મેળો ભરાશે. શિવરાત્રિના દિવસે એટલે કે 4 માર્ચ સોમવારે ગુજરાતમાં જૂનાગઢ ખાતે કુંભનો મેળો અને અરવલ્લીમાં ઉમેદપુર ખાતે ખંડુજીનો મેળો ભરાશે. મહાશિવરાત્રિના દિવસે ભરાનાર ખંડુજી મહાદેવના મેળામાં ઉત્તર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડશે. આવનાર શ્રદ્ધાળુઓને કંઈ તકલીફ ના પડે તે માટે ગામ લોકો દ્વારા વિશેષ ધ્યાન રાખવામાં આવશે અને શ્રદ્ધાળુઓ માટે ચા પાણીની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અરવલ્લી.